સુરતમાં છેલ્લા થોડા દિવસોથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરનાર પર તવાઈ આવી છે. અલગ અલગ વિસ્તારોમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે કાપોદ્રા બાદ અમરોલી વિસ્તારમાં મેગા રેડ પાડવામાં આવી હતી. અમરોલી વિસ્તારમાં આવેલી વાઇના સોસાયટીમાં રેડ કરવામાં આવ્યું હતું. આ રેડ અંતર્ગત બે દુકાનોમાં તપાસ કરવામાં આવ્યું હતું, જેમાં તપાસ દરમિયાન મોટી બોટલમાંથી નાની બોટલમાં ગેર રિફિલ કરવામાં આવતો હતો. જીવનના જોખમે થઈ રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિને લઈ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બે દુકાનોમાંથી કાયદેસર રિફિલિંગ કરનાર બે આરોપી સામે કાર્યવાહી કરવામાં આવી છે. સાથે ગેસની 48 નાની મોટી બોટલ કબજે કરવામાં આવી છે. આ સાથે રિફિલિંગ માટે ઉપયોગમાં લેવાતી નળીઓ પણ કબજે કરવામાં આવી છે. અગાઉ ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા બ્લાસ્ટ પણ થયા હતા, જેને લઈને પોલીસ દ્વારા છેલ્લા થોડા દિવસોથી અલગ અલગ વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કામે હકીકત એવી છે કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ છાપરાભાઠા રોડ ઉપર વાડીના સોસાયટીના નાકા ઉપર કેટલાક ઈસમો જે ગેસની જે બોટલો હોય છે એમાં ગેરકાયદેસર રિફિલિંગ કરવાનું કામ કરે છે. જે આધારે પોલીસે ત્યાં તપાસ કરતા આ આરોપીઓ જે છે એ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા મળી આવેલા, જેથી પોલીસે ત્યાંથી નાની મોટી મળી અને 48 જેટલી ગેસની બોટલો તેમજ ગેસ રિફિલિંગ મશીન તેમજ વજન કાંટો એ રીતે અલગ અલગ જે સાધનો જે છે એ મળી આવતા કબજે કરી અને આ કામના આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની ફરિયાદ દાખલ કરી હાલમાં તપાસ ચાલી રહેલ છે. આ કામે હાલમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. કેટલા મુદ્દા મુદ્દા પર અંદાજે 50,000 આસપાસનો છે.